चलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 मां सेक्रेटरियल प्रेक्टिस विभाग मांथी चोथो पाठ सभ्यपद नो अभ्यास करशुं। सभ्यपद पाठ मांथी बोर्ड मांथी 7 गुणना प्रश्नों अलग अलग सेक्शन मां पूछाय छे, एटले परीक्षानी दृष्टिए पण खूब अगत्यनो पाठ छे। आ पाठ मां आपणे सभ्यपद एटले शुं, सभ्यपद कोण मेळवी शके, તે કેવી રીતે મેળવી શકાય, સભ્યપદનો અંત કઈ રીતે આવે તે અંગે કાયદાઓની વિવિધ જોગવાઈઓનો અભ્યાસ કરશું। તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો કંપની એ કાયદા દ્વારા સર્જાયેલ અદ્રશ્ય અને કૃત્રિમ વ્યક્તિ છે। તે પોતાનાથી અલગ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એમના માલિકો અલગ છે, આ ઉપરાંત એમના સભ્યો અલગ છે। સભ્યોના અવસાન થવાથી કંપનીના અસ્તિત્વને કોઈ જ અસર થતી નથી। એક સભ્યનું અવસાન થતાં એમની જગ્યાએ નવા સભ્યની નિમણૂક થશે। આપણે જાણીએ છીએ કે કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે। આ વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરી અને કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિ શેર ખરીદવા માટે અરજી કરશે। કંપનીમાં આવેલી અરજીઓનું વર્ગીકરણ કરી અને સંચાલક મંડળ શેર ફાળવણી અંગેની નીતિ શેરબજારના પ્રતિનિધિ સાથે વિચાર વિમર્શ કરીને નક્કી કરશે। શેર ફાળવણીનું કાર્ય પૂરું થયા બાદ જે જે અરજદારોને શેર ફાળવવામાં આવેલા છે એમના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવશે। આ બાબતથી આપણે બરાબર પરિચિત છીએ। આમ જે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે એ કંપનીનો સભ્ય ગણાય। અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે। એક તો સભ્યપત્રકમાં નામ દાખલ કરવાથી સભ્યપદ પ્રાપ્ત થશે, આ ઉપરાંત અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય। સભ્યપદ પ્રાપ્ત થતાં કંપની તરફથી સભ્યને કેટલાક અધિકારો પ્રાપ્ત થશે અને સભ્યે કંપની તરફ કેટલીક ફરજો પણ અદા કરવી પડશે। એટલે હવે આપણે સભ્યપદ એટલે શું તો એમની વ્યાખ્યા અને એમના અર્થની વાત કરશું। ચાલો હવે જોઈએ સભ્યપદનો અર્થ। આપણે બરાબર અહીંયા ધ્યાન આપશું તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય। અહીંયા બરાબર ધ્યાન આપીએ તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિથી અથવા શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધાયેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય। અહીંયા કંપનીના સભ્યપત્રકમાં નામ નોંધાયેલ હોવું આવશ્યક છે। આ નામ કેવી રીતે નોંધવામાં આવશે? તો એક તો વ્યક્તિની લેખિત સંમતિ હશે તો સભ્યપત્રકમાં નામ દાખલ કરવામાં આવશે, અથવા તો એમણે શેર અરજી કરી અને શેર ખરીદેલા હશે એટલે કે એ કંપનીનો શેર હોલ્ડર હશે તો કંપનીના સભ્યપત્રકમાં એમનું નામ નોંધવામાં આવશે। ટૂંકમાં સભ્ય થવા માટે એક તો સભ્યની લેખિત સંમતિ અને બીજું તેનું નામ સભ્યપત્રકમાં હોવું એ આવશ્યક છે। ચાલો એકદમ સરળ બાબત છે કે સભ્ય થવા માટે બે બાબતો જરૂરી છે। પહેલી, સભ્યની લેખિત સંમતિ હોવી જોઈએ અને બીજું એમનું નામ સભ્યપત્રકમાં હોવું જોઈએ। ચાલો અહીંયા બરાબર બાબત ક્લિયર થઈ જાય છે કે સભ્યપદનો અર્થ શું છે। તો સભ્યપદના અર્થમાં બે બાબતો જરૂરી, સભ્યની લેખિત સંમતિ અને એમનું નામ સભ્યપત્રકમાં હોવું। ત્યાર પછી આપણે એમની વ્યાખ્યા જોઈએ। કંપની ધારામાં જણાવ્યા મુજબ જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય
તે કંપનીનો સભ્ય ગણે. ચાલો કંપની ધારામાં શું જણાવવામાં આવ્યું છે, તો જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય, આવેદનપત્રમાં એટલે કે આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરી હોય અને સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય એ, ઉપરાંત અન્ય વ્યક્તિ કે જેણે કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપેલી હોય એ સભ્ય ગણાય. એટલે એક તો સ્થાપનાની કલમમાં સહી કરનાર કંપનીનો સભ્ય છે, ઉપરાંત જેમણે કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી છે એ કંપનીનો સભ્ય ગણાય. આપણે વ્યાખ્યાને બરાબર યાદ રાખશું કે જેમણે આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા લેખિત સંમતિ આપી છે અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી છે તે કંપનીનો સભ્ય ગણાય. નવા કંપની ધારા 2013માં શું દર્શાવવામાં આવેલું છે, તો કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. આ શેરધારકના નામ કંપનીના સભ્ય પત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય. આપણે સમજી લઈએ કે 2013ના કંપની ધારામાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે શેર હોલ્ડર પોતાના શેર પોતાના ડીમેટ એકાઉન્ટમાં રાખે છે, મતલબ કે ડિપોઝિટરી પાસે રાખે છે. એમની પાસે આવા શેર ફિઝિકલ સ્વરૂપમાં ઉપલબ્ધ હોતા નથી. આવા શેર શેર ડિપોઝિટરી પાસે છે. આ ડિપોઝિટરી પાસે રહેલા શેરધારકના નામ કંપનીના સભ્ય પત્રકમાં નોંધાયેલ ન હોય છતાં પણ ડિપોઝિટરીમાં શેર હોલ્ડર માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાશે. ચાલો અહીંયા ફરીથી બરાબર સમજી લઈએ. આવેદનપત્રમાં સહી, સભ્ય થવા લેખિત સંમતિ, આ ઉપરાંત વર્તમાન સમયમાં શેર ધારણ કરનારે પોતાના શેર ડિપોઝિટરી પાસે રાખેલા હોય અને કંપનીના સભ્ય પત્રકમાં શેર હોલ્ડરનું નામ ન નોંધાયેલ હોય તો પણ તે કંપનીનો સભ્ય ગણાશે. ચાલો હવે કેટલીક બાબતો એવી છે કે જે શેર હોલ્ડર અને સભ્યને જુદા કરે છે. કેટલાક એવા સંજોગો છે કે એ સંજોગોમાં વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. ચાલો એક બાબત આપણે બરાબર અહીંયા ધ્યાન રાખશું કે શેરધારકો એ કંપનીના સભ્યો પણ છે એ ખ્યાલ ખોટો છે. કંપનીનો શેર હોલ્ડર હોય એટલે કંપનીનો સભ્ય હોય જ એવું જરૂરી નથી. એટલે કંપની સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, બંને અલગ અલગ, સભ્ય પણ અલગ બાબત થશે અને શેર હોલ્ડર પણ અલગ બાબત થશે. એટલે હવે આપણે એ બાબતને જોશું કે કંપનીનો સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી એવા સંજોગ. જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય તે તરત સભ્ય બને, પરંતુ તેણે શેર ખરીદ્યા ન હોય તો પણ સભ્ય ગણાય. આપણે એમની વ્યાખ્યામાં જોયું હતું કે કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તો એ સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ એ કંપનીનું સભ્યપદ તરત પ્રાપ્ત કરે છે. જો એમને શેર ખરીદ્યા ન હોય તો પણ એ કંપનીનો સભ્ય ગણાશે. હવે આવેદનપત્રમાં સહી કરી છે એટલે એ કંપનીનો સભ્ય બની જશે. કદાચ ને એમની પાસે શેર ન હોય તો પણ એ સભ્ય ગણાશે. એટલે એ શેર હોલ્ડર નથી છતાં પણ કંપનીનો સભ્ય છે. પછી બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંયધરી આપેલી હોય છે. એ આપણે જાણીએ છીએ કે બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોએ ચોક્કસ રકમ પૂરતી જ બાંયધરી આપી હોય છે. તેઓની પાસે શેર ન હોવા છતાં તે સભ્ય ગણાશે. ચાલો અહીંયા વાત કરી છે બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યો પાસે શેર નથી છતાં પણ એ કંપનીના સભ્ય ગણાશે. બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. ત્યાર પછી ત્રીજું, જે વ્યક્તિએ પોતાના શેર
બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો તે શેરહોલ્ડર તરીકે રહેતો નથી, પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ન થાય ત્યાં સુધી તે સભ્ય ગણાય છે। ચાલો, જ્યારે કોઈ શેરહોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે છે એટલે કે શેરની ફેરબદલી થાય છે, તો જેવી ફેરબદલી થશે તેઓ એ શેરહોલ્ડર રહેશે નહીં, એમના શેર અન્યને વેચી દેવામાં આવશે એટલે શેરહોલ્ડર રહેશે નહીં। પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ન થાય એટલે કે એમના નામની જગ્યાએ નવા શેરધારકનું નામ નોંધવામાં ન આવે ત્યાં સુધી તે સભ્ય ગણાશે। એટલે આ સંજોગોમાં પણ શેરહોલ્ડર પાસે શેર નથી, એમને વેચી દીધા છે, છતાં પણ એનું નામ સભ્યપત્રકમાં ચાલુ છે એટલે એ કંપનીનો સભ્ય ગણાશે। ત્યાર પછી ચોથું, જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીના શેરહોલ્ડરો હોતા નથી, તેમ છતાં કંપનીના સભ્યો તો હોય જ છે। હવે કેટલીક કંપનીઓ એવી છે કે જે શેર મૂડી બહાર પાડી અને મૂડી એકઠી કરતી નથી, એ ખાનગી ધોરણે મૂડી ભંડોળ એકઠું કરે છે, એટલે એમ શેર મૂડી ધરાવતી નથી એટલે એમને શેર હોલ્ડરો હશે નહીં। એનો મતલબ એવો નથી કે એ કંપનીમાં સભ્યો ન હોય, એવી કંપનીઓમાં પણ સભ્યો હશે, એટલે ત્યાં શેર હોલ્ડરો નથી પણ સભ્યો તો છે। ફરીથી એક વખત આપણે બરાબર જોઈ લઈએ કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, તો એક આવેદન પત્રમાં સહી કરનાર પાસે શેર ન હોય છતાં પણ એ સભ્ય છે, બાંયધરીથી મર્યાદિત કંપનીમાં બાંયધરી આપી છે એમની પાસે શેર નથી છતાં પણ સભ્ય છે। બીજું, શેર ફેરબદલીના સંજોગોમાં જ્યાં સુધી સભ્યપત્રકમાં નામ રદ ન થાય ત્યાં સુધી તે સભ્ય ગણાય, અને શેર મૂડી ધરાવતી ન હોય એવી કંપનીમાં પણ સભ્ય હોય જ છે। હવે ત્યાર પછીની બાબત કે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય, અહીંયા અત્યાર સુધી આપણે માત્ર સભ્ય હોય અને શેર હોલ્ડર ન હોય, હવે શેર હોલ્ડર છે પરંતુ શું નથી, સભ્ય નથી એમની વાત કરીએ, તો કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણાય। જ્યાં સુધી તે પોતાનું નામ સભ્યપત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી કંપનીનો સભ્ય ગણાતો નથી। ચાલો, શેર હોલ્ડર છે પરંતુ કંપનીનો સભ્ય નથી, એમાં પેલું જોઈએ તો શેર ખરીદનાર વ્યક્તિ એ તરત શેર હોલ્ડર બની જશે, પરંતુ જ્યાં સુધી એમનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં ન આવે ત્યાં સુધી એ કંપનીનો સભ્ય ગણાતો નથી, એટલે શેર હોલ્ડર પહેલા બની જશે, જ્યાં સુધી નામ સભ્યપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી એ કંપનીનો સભ્ય ગણાશે નહીં। બીજું, શેરહોલ્ડરોનું અવસાન થતાં તેના કાયદેસરના પ્રતિનિધિ શેરહોલ્ડર બને છે, પરંતુ જ્યાં સુધી તેમનું નામ સભ્યપત્રકમાં નોંધાવે નહીં ત્યાં સુધી સભ્ય ગણાશે નહીં। ચાલો, આપણે ફરજિયાત હસ્તાંતરણમાં જોયું હતું કે શેરહોલ્ડરનું અવસાન થાય એવા સંજોગોમાં એમના શેર કાયદેસરના પ્રતિનિધિને ફાળવવામાં આવે, એટલે કાયદેસરનો પ્રતિનિધિ શેરહોલ્ડર બને। હવે આ કાયદેસરના શેર પ્રતિનિધિ પાસે શેર આવશે એટલે શેરહોલ્ડર બની જશે, પરંતુ જ્યાં સુધી એ પોતાનું નામ સભ્યપત્રકમાં નોંધાવે નહીં ત્યાં સુધી એ માત્ર ને માત્ર શેરહોલ્ડર રહેશે, એ કંપનીનો સભ્ય ગણાશે નહીં। એટલે બે બાબતો અહીંયા આપણે જોઈ કે એ બે બાબતોમાં વ્યક્તિ શેરહોલ્ડર હોય છે પરંતુ સભ્ય હોતો નથી। આપણે જોયું કે શેર ખરીદનાર તરત શેરહોલ્ડર બને છે પરંતુ સભ્યપત્રકમાં નામ ન નોંધાવે ત્યાં સુધી એ સભ્ય ગણાતો નથી, અને ફરજિયાત હસ્તાંતરણના સંજોગોમાં કાયદેસરના પ્રતિનિધિ શેરહોલ્ડર બને પરંતુ જ્યાં સુધી એ પોતાનું નામ સભ્યપત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી સભ્ય ગણાશે નહીં। એટલે આ બે બાબતોને આપણે બરાબર ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરહોલ્ડર ન હોય સમજાવો, અથવા તો એવું પૂછે કે વ્યક્તિ શેરહોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય સમજાવો, તો આપણે આ બાબતોને બરાબર ધ્યાને રાખશું। ત્યાર પછી સભ્ય અને શેરહોલ્ડર વચ્ચેનો તફાવત,
આપણે હમણાં થોડા સમય પહેલા જોયું કે શેરહોલ્ડર છે એટલે એ સભ્ય છે એવું માની લેવાનું નથી, અને શેરહોલ્ડર છે એટલે પણ એ સભ્ય છે એવું પણ માની લેવાનું નથી। સભ્ય અને શેરહોલ્ડર વચ્ચે જે તફાવત છે એ તફાવતને આપણે જોશું। પહેલું આપણે જોઈએ તો એમનો અર્થ, સભ્યનો અર્થ અને શેરહોલ્ડરનો। જે પેલા સભ્યની વાત કરીએ તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્ય પત્રકમાં નોંધા થયેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય। આપણે વ્યાખ્યામાં પણ જોયું હતું કે વ્યક્તિનું નામ લેખિત સંમતિ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે અથવા શેર અરજી દ્વારા શેરહોલ્ડર બને અને સભ્ય પત્રકમાં નોંધ થયેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય। એટલે કે સભ્યપદ પ્રાપ્ત થવા કરવા માટે સભ્ય પત્રકમાં નોંધ થયેલ હોય એ કંપનીનો સભ્ય ગણાય। શેરહોલ્ડરની વાત કરીએ તો જે વ્યક્તિ કંપનીના શેર ધારણ ધરાવતી હોય એ કંપનીનો શેરહોલ્ડર ગણાય। જેમની પાસે કંપનીના શેર છે એ કંપનીનો શેરહોલ્ડર ગણાય, જ્યારે અહીંયા સભ્ય પત્રકમાં નામ નોંધ થયેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય। પછી સહી, જે વ્યક્તિ આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય તરીકે ગણી લેવામાં આવે છે। કંપનીની સ્થાપના દરમિયાન આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં જેણે સભ્ય સહી કરી છે એ સીધો જ કંપનીનો સભ્ય છે। કંપનીના આવેદન પત્રમાં શેરહોલ્ડરની સહીની જરૂર નથી, આવેદન પત્રમાં આવા શેરહોલ્ડરોની સહી હોતી નથી। કાયદાકીય હસ્તાંતરણની વાત કરીએ તો કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્ય પત્રકમાં નોંધાવે ત્યારે તે સભ્ય ગણાય છે। હમણાં જ આપણે જોયું હતું કે શેરહોલ્ડરના અવસાનના સંજોગોમાં કાયદેસરના પ્રતિનિધિના નામે શેરની ફેરબદલી થાય છે, અને ફેરબદલીની પ્રક્રિયા પછી તેનું નામ સભ્ય પત્રકમાં નોંધાવે ત્યારે તે સભ્ય ગણાય। અહીંયા શેરહોલ્ડરની બાબતમાં કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કાયદેસરનો પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે તે શેરહોલ્ડર ગણાય। હવે અહીંયા જેવું કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થશે એટલે શેરહોલ્ડર બની જશે, પરંતુ સભ્ય થવા માટે એમને સભ્ય પત્રકમાં નામ નોંધાવે ત્યાર પછી સભ્ય ગણાશે। એટલે સભ્ય અને શેરહોલ્ડરોના તફાવતમાં આપણે બંનેના અર્થને ધ્યાનમાં રાખશું, આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં સહીને ધ્યાનમાં રાખશું, અને કાયદેકીય હસ્તાંતરણના સંજોગોની બાબતને ધ્યાને લેશું। ત્રણ બાબતોને બરાબર યાદ રાખશું ત્યાર પછી નેક્સ્ટ। હવે આપણે મુખ્ય બાબત પર પહોંચી ગયા છીએ, સભ્યપદ કોણ મેળવી શકે, એટલે કે કંપનીનો કોણ સભ્ય બની શકે। ચાલો, કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા જ અધિકારો ભોગવે છે। કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે। અહીંયા બરાબર ધ્યાને લઈ લઈએ કે કાયદાની દ્રષ્ટિએ જે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે એવું કોઈ પણ એકમ અથવા વ્યક્તિ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે। શરત માત્ર એટલી છે કે નિયમનપત્રની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે। ચાલો હવે આપણે સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે એમની વાત કરીએ તો સૌથી પહેલા જીવંત વ્યક્તિ। કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે, એટલે કે સભ્યપદ ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ અને કંપની વચ્ચે કરાર થાય। આ કરારમાં ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે, જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે એવી વ્યક્તિ સભ્ય બની શકે નહીં। એટલે અહીંયા માત્ર આપણે એટલી બાબતને ધ્યાનમાં રાખશું કે ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા સમર્થ વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરી શકે, જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે એવી વ્યક્તિ સભ્ય બની શકશે નહીં। કોણ બની શકશે નહીં? તો સગીર, નાદાર, અસ્થિર મગજવાળી વ્યક્તિ
સભ્યપદ પ્રાપ્ત કરી શકશે નહીં, કારણ કે એ કરાર કરવા અસમર્થ છે. અહીંયા સગીરની બાબતને થોડું આપણે વિશેષ ધ્યાનમાં લેશું કે ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવેલો છે. એટલે કેટલાક સંજોગોમાં સગીર પણ કંપનીનો સભ્યપદ બની શકે છે. એટલે અહીંયા થોડી એ વિશેષ ખ્યાલ રાખવો પડશે કે સગીર એ કાયદો કરવા સમર્થ નથી, છતાં પણ સગીરની બાબતમાં કાયદામાં કેટલાક અપવાદો જોવા મળે છે. તો આ અપવાદને ધ્યાનમાં લઈ અને સગીર પણ કંપનીનો સભ્ય બની શકે, પણ સામાન્ય રીતે કંપનીમાં સગીર એ સભ્યપદ પ્રાપ્ત કરી શકશે નહીં. એટલે સભ્યપદ મેળવવામાં સૌથી પહેલા જીવંત વ્યક્તિ, કરાર કરવા સમર્થ વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી બીજું, પેઢીના ભાગીદારો. ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં. અહીંયા આ બરાબર ઘણી બધી વખત વિકલ્પવાળા પ્રશ્નોમાં અથવા એક માર્ક્સના પ્રશ્નોમાં આ બાબતો પૂછે છે. આપણે ધ્યાન રાખશું કે ભાગીદારી પેઢી એ કાયદાની દ્રષ્ટિએ કૃત્રિમ વ્યક્તિ નથી, એટલે એ સભ્યપદ પ્રાપ્ત કરી શકશે નહીં, કંપનીનો સભ્ય બની શકશે નહીં. કોણ? ભાગીદારી પેઢી સભ્ય બની શકશે નહીં, પરંતુ હા, પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકે. ભાગીદારી પેઢીના નામે સભ્યપદ પ્રાપ્ત થશે નહીં, પણ ભાગીદારી પેઢીના ભાગીદારો સંયુક્ત રીતે અથવા તો વ્યક્તિગત રીતે સભ્યપદ મેળવી શકશે. પેઢીના નામે શેર સભ્યપદ પ્રાપ્ત થશે નહીં, વ્યક્તિગત અથવા સંયુક્ત નામે એ કંપનીનું સભ્યપદ મેળવી શકશે. બરાબર ધ્યાનમાં રાખશું કે ભાગીદારી પેઢી સભ્યપદ પ્રાપ્ત કરી શકશે નહીં અથવા કંપનીનો સભ્ય બની શકશે નહીં. પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકશે. પછી હિન્દુ અવિભક્ત કુટુંબ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જેને આપણે ટૂંકમાં HUF તરીકે ઓળખીએ છીએ. હવે હિન્દુ અવિભક્ત કુટુંબની બાબતમાં, હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબના કરતા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. સમગ્ર હિન્દુ સંયુક્ત કુટુંબ સભ્ય બની શકતી નથી, આખું કુટુંબ સભ્ય બની શકે નહીં, પણ કુટુંબના કરતા એ પોતાના નામે કે કુટુંબના અન્ય વ્યક્તિઓના નામે સંયુક્ત રીતે શેર ખરીદી અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે. આખું હિન્દુ અવિભક્ત કુટુંબના નામે સભ્યપદ પ્રાપ્ત થશે નહીં. એટલે હિન્દુ અવિભક્ત કુટુંબની બાબતમાં કુટુંબનો વડા અથવા કુટુંબનો કરતા અથવા તો કુટુંબનો મોભી એ પોતાના કે સંયુક્ત રીતે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. પછી ટ્રસ્ટ. નવા કંપની ધારા 2013 મુજબ કોઈ પણ ટ્રસ્ટ, નોંધાયેલ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે ટ્રસ્ટ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકશે. પછી વિદેશી વ્યક્તિ. અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી અને સભ્ય બની શકે છે. એટલે વિદેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ખરીદી અને ભારતીય કંપનીના શેર ધારણ કરી અને સભ્ય બની શકે, પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થાય ત્યારે જો સભ્ય વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. જો રદ કરવામાં આવતા નથી, મતલબ થોડા સમય માટે, જ્યાં સુધી યુદ્ધકાલીન પરિસ્થિતિ છે, કટોકટીની પરિસ્થિતિ છે, એવા સંજોગોમાં આ વિદેશી વ્યક્તિ જે સભ્યપદ ધરાવે છે એમને કંપની તરફથી મળતા હકોને સ્થગિત કરી દેવામાં આવે. એટલે વિદેશી વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરી શકે, પરંતુ
યુદ્ધકાલીન અને કટોકટીની પરિસ્થિતિ હોય અને સભ્ય ધરાવનાર વ્યક્તિ દુશ્મન દેશનો હોય તો સભ્ય પદ અને કંપની તરફથી મળતા હકો થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવે. પછી સંયુક્ત શેર ધરાવનાર. સંયુક્ત શેર ધરાવનાર જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ દાખલ કરવામાં આવે. જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલ હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે. હવે સંયુક્ત શેર ધરાવનારના સંજોગોમાં બે કે તેથી વધુ વ્યક્તિઓના નામે જ્યારે કોઈ કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવશે, એટલે કે જેટલા વ્યક્તિઓએ સંયુક્ત રીતે શેર ખરીદેલા છે એ તમામના નામ સભ્યપત્રકમાં દર્શાવેલ હોય. તેથી વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે. વહીવટી સરળતા ખાતર જેમનું નામ સભ્યપત્રકમાં પ્રથમ દર્શાવેલ હોય એમના નામે કંપની પત્ર વ્યવહાર કરે, નોટિસ પણ એમના નામે મોકલશે, ડિવિડન્ડ વોરંટ, પરિપત્ર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર, બધી જ વહીવટી કાર્યવાહી પ્રથમ શેર જેમના નામે છે એટલે કે પ્રથમ જેમનું નામ નોંધાયેલ છે એમના સરનામે કરશે. એટલે સંયુક્ત રીતે શેર ધારણ કરી અને સભ્યપદ પ્રાપ્ત કરી શકાય, પરંતુ સંયુક્ત શેરની સંજોગોમાં વ્યક્તિ જેમનું નામ પ્રથમ છે એમના નામે બધા જ પ્રકારનો પત્ર વ્યવહાર કરશે. એટલે અહીંયા આપણે બાબતો જોઈ કોણ કોણ કંપનીનું સભ્યપદ મેળવી શકે. ત્યાર પછી કંપની. કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે, એટલે કંપની અન્ય કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે, કારણ કે એ પોતાનું સ્વતંત્ર અને અલગ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલે એક કંપની અન્ય કંપનીના શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે, પરંતુ કંપનીએ પોતાના નિયમનપત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એટલે કે કંપનીએ પોતાના નિયમનપત્રમાં બીજી કંપનીનું સભ્યપદ મેળવવા માટેની જોગવાઈઓ કરેલી હોવી જરૂરી છે. જો એમણે જોગવાઈઓ કરી હોય તો એ જોગવાઈઓનું પાલન કરી અને કંપની અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે. એમાં જોઈ લઈએ તો કંપની પોતાના નિયમનપત્રના અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એટલે કંપની પોતાના નિયમનપત્રમાં જો જોગવાઈ કરેલી હોય તો એ જોગવાઈનું પાલન કરી અને અન્ય કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. પછી ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, એટલે ગૌણ કંપની પોતાની શાસક પોતાની પ્રમુખ કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. કેટલાક અપવાદરૂપ સંજોગોમાં તે ગૌણ કંપની પણ શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. તો એમાં જોઈએ તો શાસક કંપનીમાં કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે ગૌણ કંપની પણ શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકશે. બરાબર સમજી લઈએ. પહેલા આપણે જોયું કે કંપની પોતાના નિયમનપત્રના અનુસંધાનમાં અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે. પછી જોયું કે ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, પરંતુ શાસક કંપનીમાં કોઈ સભ્યનું અવસાન થાય એટલે ફરજિયાત એમના શેરનું હસ્તાંતરણ થશે અને ગૌણ કંપનીને કાયદેસરના પ્રતિનિધિ તરીકે જાહેર કરવામાં આવે તો શેર ધારણ કરતા જ આવી ગૌણ કંપની પણ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકશે. બીજું, ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે. ચાલો, ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય, એટલે કે ગૌણ કંપની કોઈ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતો હોય અને
આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે ગૌણ કંપની પણ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકશે. અને ત્રીજું, આ કાયદાના અમલ પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે, એટલે કે જો કાયદાનો અમલ આવ્યા પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવેલું હોય, એ આવો સંબંધ સ્થાપિત થયેલો હોય, તો વર્તમાન સંજોગોમાં પણ ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે. ત્યાર પછી લાસ્ટમાં અન્ય સંસ્થાઓ, કોઈ એવી એવી સંસ્થાઓ છે જે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. તો સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. હવે અન્ય સંસ્થાઓમાં નોંધાયેલી સંસ્થાઓ એ જો પોતાના બંધારણમાં જોગવાઈ કરી હોય તો એ બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને શેર ખરીદીને સભ્ય બની શકે છે. અહીંયા એ ધ્યાનમાં રાખશું કે સહકારી મંડળી છે એ નોંધાયેલ હોય છે, ઉપરાંત અન્ય કાયદા દ્વારા નોંધાયેલી કોઈ પણ સંસ્થાઓ હોય તો એવી સંસ્થાઓ કોઈ પણ કંપનીના શેર ખરીદી અને એવી કંપનીના સભ્ય બની શકે. એટલે અહીંયા આપણે જોયું કે કંપનીનું સભ્યપદ કોણ કોણ મેળવી શકે, તો જીવંત વ્યક્તિ, પછી પેઢીના ભાગીદારો, હિન્દુ અવિભક્ત કુટુંબમાં કુટુંબનો વડો, પછી નોંધાયેલ ટ્રસ્ટ, વિદેશી વ્યક્તિ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે, સંયુક્ત તે ધારણ કરેલા હોય તો તમામ વ્યક્તિઓ જેના નામે સંયુક્ત શેર છે એ તમામ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકશે. અને ત્યાર પછી કંપની અન્ય કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકશે. જે નોંધાયેલી સંસ્થાઓ છે સહકારી મંડળી, આ ઉપરાંત અન્ય નોંધાયેલી સંસ્થાઓ પણ પોતાના બંધારણની જોગવાઈઓને આધીન કંપનીના શેર ખરીદી અને સભ્ય બની શકે છે. તો આજે આપણે સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા, સભ્ય અને શેરહોલ્ડર વચ્ચેનો તફાવત અને સભ્યપદ કોણ મેળવી શકે એ બાબતોનો અભ્યાસ કર્યો. આગળના વિડિયો લેક્ચરમાં આપણે સભ્યપદ મેળવવાની વિવિધ રીતો અને સભ્યપદનો અંત કેવી રીતે આવે એ મુદ્દાઓની વાત કરશું.